नमस्कार, हूँ ललिता सोसाब जो रहा छो एलके स्टार न्यूज चैनल समाचारों समाचार विस्तार थी जुए। बॉलीवुड ना गायकों विपिन अनेजा अने प्रिया मलिके सोमवारे हुनर आर्ट मा तेमना गीतों साथे हंगामो मचाव्यो हतो। बने स्टेज डांसर्स साथे शानदार गीतों रजू कर्या हता। स्टेज नी सामे बैठेला लोको मसीना मूड मा आवी झूमी उठता जोवा मळ्या हता। कलाकारोए सीनियर सिटीजन्स ने स्टेज पर डांस करवानी छूट आपी हती। आज बॉलीवुड ना प्रख्यात प्लेबेक सिंगर अमित कुमार आज 14 डिसेम्बर ना रोज हुनर आर्ट मा तेमनी गायकी ना सुरे लावशे। किशोर कुमार ना पुत्र अमित कुमारे घणी सुपर हिट फिल्मों मा गीतो गाया छे अने तेनी पोतानी एक अलग ज स्टाइल छे। मंगलवारे सांजे संगीत आपवा आवनार अमित कुमार हुनर आर्ट ना मंच परथी सूरत ना लोकोनुं मनोरंजन करशे। अमित कुमार ना शो पहला बे खास सर्कस शो थशे। पहलो शो बपोरे 3:30-4:30 अने बीजो शो 5:30-6:30 रहेशे। लोको सर्कस कलाकारोना अद्भुत पराक्रमोनो आनंद माणी शकशे। लोको बंने प्रोग्राम फ्रीमां जोई शकशे। हुनर हाटमां प्रवेश संपूर्णपणे मफत छे। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। सूरतमां गोडाद्रा महाराणा चोकड़ी नजीक ट्रक चालके मोपेड सवार काका भत्रीजाने अड़फेटे लई 7 वर्षा मासूम भत्रीजाने कचड़ी नाखता घटना स्थले ज मोती पच्यु हतु। ट्रकना तोथिंग व्हीलमां आवी गयेला मासूम बाळकने ट्रक चालक 50 फूट सुधी धसरी जता मांसना लोचा रस्ता ઉપર વિખેરાઈ ગયા હતા। પિતાએ જણાવ્યું હતું કે ધોરણ 1માં અભ્યાસ કરતો હર્ષિત તિવારી ચંદીગઢની શાળામાં અભ્યાસ માટે જઈ રહ્યો હતો અને કાળ ભરખી જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। મૃતકના કાકા પરમિંદ તિવારીએ જણાવ્યું હતું કે હું ભત્રીજા હર્ષિતને મોપેડ પર લઈ દિંડોલી વિઝન પ્લાઝાથી સ્ટેશન જવા નીકળ્યો હતો ત્યારે અચાનક એક ટ્રકના ચાલકે અડફેટે ચડાવી હર્ષિત પર ટ્રક ચડાવી કચડી નાખ્યો હતો। અકસ્માતના કારણે અરેરાટી ફેલાઈ ગઈ હતી। ટ્રક પુરવઠા વિભાગનો હોવાની બૂમો ઉઠી રહી છે। અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકના માંસના લોચા 50 ફૂટ સુધી વિખેરાઈ ગયા હતા। વધુમાં જણાવ્યું હતું કે ઘટનાની જાણ બાદ ગોડાદરા પોલીસે તાત્કાલિક દોડી આવી મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે સ્મીર હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો। ત્યારબાદ ટ્રક કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। પાંડેસરા કૈલાસ ચોકડી નજીક ફૂટપાથ પરથી અજાણ્યા યુવાન ગળા છાતી અને પેટના ભાગે ચપુતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે નવીસલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગત સાંજે 7:30 અરસામાં પાંડેસરા કૈલાસ ચોકડીથી ગાંધી કુટીર તરફ જવાના રોડ પર ફૂટપાથ પરથી અજાણ્યો યુવાન ગળા પેટ અને છાતીમાં ચપ્પુના ઘા ઝીકેલી હાલતમાં મળી આવ્યો હતો। ઇજાગ્રસ્ત પર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ તુરંત જ દોડી ગઈ હતી અને હત્યાનો ગુન્હો નોંધ્યો હતો। પોલીસે મૃતકની ઓળખ માટે કૈલાસ ચોકડીથી ગાંધી કુટીર જવાના રોડ પર તપાસ કરાવી હતી પરંતુ હજી સુધી ઓળખ થઈ નથી। ઉલ્લેખનીય છે કે મૃતકના જમણા હાથ પર સુનિલ નામનું અને બાવડા ઉપર અંગ્રેજીમાં SM નું છુંદણ છે। પોલીસે હાલમાં છુંદણ અને સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે મૃતકની ઓળખ મેળવવા અને હથિયારોનો પગેરો મેળવવાની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત। સુરતના વરાછા વિસ્તારમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતાની સાથે જ તંત્ર એલર્ટ થઈ ગયું છે। હીરાના કામકાજ સાથે સંકળાયેલા વેપારીને આફ્રિકાની મુલાકાત બાદ ઓમિક્રોન સામે આવ્યો છે જેથી તેના ઘરની આસપાસના વિસ્તારને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે। સાથે જ પાલિકા કમિશનર મંજાનિધિ પાની સાહેબે જણાવ્યું હતું કે આ એક જ કેસ છે, તેમના પરિવારના ટેસ્ટ કરાયા છે, શાળાના પણ કરાયા છે કે જોકે બીજો કોઈ પોઝિટિવ આવ્યા નથી। હાલ પાલિકા દ્વારા સંક્રમણને અટકાવવા આજે 327 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ છે જે રાત સુધી ચાલશે। આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું હતું કે પ્રથમ ડોઝ માટે 112% કામગીરી થઈ છે જ્યારે બીજો ડોઝ માટે 77% જેટલી કામગીરી પૂર્ણ થઈ છે। 5.60 લાખ લોકો હજુ પણ એવા છે કે જેઓનો બીજો ડોઝ બાકી છે ત્યારે તંત્ર દ્વારા તમામ લોકો પણ વેક્સિન લઈ લે તે માટે આજે સવારથી જ મેગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાય છે। મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં સવારથી રાતના 9 વાગ્યા સુધી વેક્સિનેશન ચાલશે। આ ઉપરાંત લોકો પણ સંપૂર્ણ તકેદારી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી। શહેરમાં સોમવારે વધુ 2 અને જિલ્લામાં 0 કેસ સાથે કુલ 2 કેસ સામે આવ્યા છે।
આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144,142 થઈ ગઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું, જ્યારે શહેરમાં 6 દર્દીઓ અને જિલ્લામાંથી 1 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે, જેમાં દિવસાની સંખ્યા વધીને 1,43,975 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 50 થઈ ગઈ છે. પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. આજે પાલિકા દ્વારા રસીકરણના બીજા ડોઝ માટે 316 સેન્ટર શરૂ કરાયા છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે 11 સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જેથી કુલ આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં કુલ 327 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે ઓમિક્રોનનો પહેલો કેસ સુરતમાં બરાછા વિસ્તારમાં એક વ્યક્તિને નોંધાય છે. એમનું જે ટ્રાવેલ હિસ્ટ્રી છે સાઉથ આફ્રિકા સાથે સંકળાયેલા હતા અને એમને આવ્યા પછી એમનું ડાયમંડ ટ્રેડિંગના કામ માટે ગયેલા હતા. જ્યારે પરત આવ્યા ત્યારે એમનું ટેસ્ટ કરવામાં આવેલા, પહેલા નેગેટિવ હતા પણ પછી એમનું ટેસ્ટ કર્યા પછી પોઝિટિવ આવતા એમના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાવેલા હતા અને જેમાં એ અત્યારે કેસ પોઝિટિવ આવ્યા છે. અને એના ઘરના, એના તમામ લોકોના વર્કસ્પેસના અને જે બાળકો ભણે છે એ તમામ સ્કૂલમાં પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યું છે. તમામ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગનું કાર્યવાહી પૂર્ણ થયું છે અને એ વ્યક્તિ સિવાય બીજા કોઈ પોઝિટિવ જોવા મળેલા નથી. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. 11મી તારીખે કતાર ગામના વૃદ્ધ ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા, જેમની રવિવારે જહાંગીરપુરા કેનાલ પાસેથી લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નિશાન મળતા પીએમ કરાવાયું હતું. પીએમ રિપોર્ટમાં વૃદ્ધનું ગળું દબાવી હત્યા કર્યાનું ખુલ્યું હતું, જેમાં જહાંગીરપુરા પોલીસે અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જો કે હત્યાનું કારણ અકબંધ છે. મૂળ ભાવનગરના અને હાલ કતાર ગામ લક્ષ્મી સોસાયટીમાં રહેતા લુમ્સના કારખાનેદારના પિતા 83 વર્ષીય ગોપાલભાઈ લાલજીભાઈ માયાણી રોજની જેમ 11મી તારીખે બપોરે મિત્રોની સાથે બેસવા માટે ગયા હતા, પણ સાંજે મિત્રોને મળી તેમના રાબેતા મુજબ સમય પ્રમાણે ઘરે પરત ફર્યા ન હતા. ગોપાલભાઈ ઘરે પરત નહીં આવતા પરિવારે શોધખોળ કર્યા છતાં કોઈ જ વાવડ ન મળતા આખરે તેમના પુત્રે કતાર ગામ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. રવિવારે બપોરે જહાંગીરપુરા કેનાલ પાસેથી વૃદ્ધની લાશ મળી હતી. વૃદ્ધને હાથ પગમાં ઈજાના નિશાન હતા. પોલીસે હત્યાની આશંકા જતા ફોરેન્સિક પીએમ કરાવતા તેમના વૃદ્ધનું ગળું દબાવી હત્યા કરાયાનું ખુલ્યું હતું. હત્યા કર્યા બાદ લાશને કેનાલમાં ફેંકી દેવાઈ હતી. વૃદ્ધ પહેલા લુમ્સનું કારખાનું ચલાવતા હતા, હાલ તેઓ નિવૃત્ત હતા. વૃદ્ધની હત્યામાં પોલીસે અલગ અલગ એંગલોથી તપાસ શરૂ કરી છે, જેમાં વૃદ્ધની કોઈ મિલકત બાબતે કે પછી અન્ય કોઈની સાથે દુશ્મનાવટ કે પછી રિક્ષામાં પેસેન્જરોના સામાનની ચોરી કરતી ગેંગે હત્યા કરી હોઈ શકે તેવી આશંકા છે. હાલમાં પોલીસ આ તમામ પાસાઓની સીસીટીવી સહિતના પુરાવા ભેગા કરી બારીકાઈથી તપાસ કરી રહી છે. અમરોલી સાયન રોડ પર કેનાલ પાસેથી વૃદ્ધ ગોપાલભાઈ માયાણીના કારનું મશીન, ચપ્પલ અને સિનિયર સિટીઝનનો કાર મળી આવ્યો હતો. ગોપાલભાઈ ઘરેથી 50 રૂપિયા લઈને નીકળ્યા હતા. એટલું જ નહીં, ગોપાલભાઈ લાકડીના ટેકે ચાલતા હતા અને સાંભળવામાં પણ તકલીફ હતી. આ કેસમાં પોલીસે ગોપાલભાઈના પુત્ર, કામવાળી સહિત પરિવારના લોકોના નિવેદન લીધા હતા. વૃદ્ધ ઘરેથી કામવાળી સાથે ગજરા સર્કલ સુધી ચાલતા જઈ રિક્ષામાં તેની સાથે બેસી અમરોલી ગયા હતા. અમરોલી 4 રસ્તાથી કામવાળીએ સાયણ સુધીની બીજી રિક્ષામાં તેમને બેસાડ્યા હતા. સામાન્ય રીતે વૃદ્ધ કોઈ દિવસ રિક્ષામાં જતા ન હતા, તો આ ઘટનાના દિવસે રિક્ષામાં એકલા કેવી રીતે બેઠા તે તપાસનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતની સિવિલ કેમ્પસમાં નિર્માણ પામેલી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં 65.11 લાખના ખર્ચે 200 કિલોવોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. ગત તારીખ 2 ડિસેમ્બરથી આ પ્રોજેક્ટ શરૂ થતાં દર મહિને 2 લાખની વીજળીની બચત થશે અને કિડની બિલ્ડિંગની સાથે સિવિલ હોસ્પિટલમાં સિવિલ કેમ્પસમાં આવેલી દરેક બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનાવવાનો ધ્યેય હોવાનું ડીન ડોક્ટર ઋતુભરા મહેતાએ કહ્યું હતું. સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર આર મહેતાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સિવિલ કેમ્પસમાં ન્યુરોલોજી, ન્યુરોસર્જરી, નેફોલોજી, ન્યુરોસર્જરી અને કોરિયોલોજી તથા કાર્ડિયો સર્જરીની સારવાર શરૂ કરવાના ઉદ્દેશ સાથે કિડની હોસ્પિટલ બિલ્ડિંગ બનાવાઈ છે. વર્ષ 2020માં આ બિલ્ડિંગનું બહારનું માળખું તૈયાર થયું હતું અને આંતરિક માળખામાં વોર્ડ, ઓપરેશન થિયેટર બનાવવાના બાકી હતા. દરમિયાન કોરોના આવતા બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓ
માટે 800 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં જૂની હોસ્પિટલ બિલ્ડિંગમાં મેડિસિન વિભાગને અહીં સ્વિફ્ટ કરાયો છે. ચોથા તેમજ પાંચમા માળે દર્દી દાખલ કરવામાં આવી રહ્યા છે. શરૂઆતથી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની સોલર રૂફ ટફની પાવરની યોજના અંતર્ગત સોલર પ્રોજેક્ટ મૂકવાની યોજના હતી, જે માટે ગેડાએ 65.11 લાખની ગ્રાન્ટ આપી કિડની હોસ્પિટલમાં 200 કિલોવોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે, જેમાં 606 જેટલી સોલાર પેનલ છે, જેનો સીધો આર્થિક ફાયદો થશે. અર્થાત દર મહિનો વીજળી પાછળ થનારા 2 લાખની બચત થશે. ડોક્ટર મહેતાએ વધુમાં કહ્યું હતું કે આ રીતે પાવરની બચત કરી કાર્બન ઉત્સર્જન ઓછામાં ઓછું કરવાની નેમ છે. નવી કોલેજ બિલ્ડિંગમાં 750 કિલોવોટ સોલર પેનલ પ્રોજેક્ટ પાસેની પ્રપોઝલ મૂકવામાં આવી છે. તમામ સરકારી કચેરીઓમાં પ્રમાણેની વ્યવસ્થા ઉભી કરીને વીજ બિલમાં વધુમાં વધુ ઘટાડો થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવતી હોય છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત નજીક આવેલા ચલથાણમાં એક કાર નહેરમાં ખાબકી હતી. અંકલેશ્વરથી દમણ જઈ રહેલા પરિવારની કાર ચલથાણમાં મહાદેવ હોટલની નજીક નહેરમાં ખાબકી હતી. સોમવારની મધરાત્રે સર્જાયેલી દુર્ઘટના બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ સહિત સ્થાનિક લોકોએ 2.5 કલાક પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે કારમાં ફસાયેલા 5 લોકોને સહીસલામત રીતે રેસ્ક્યુ કર્યા હતા. ચલથાણ મહાદેવ હોટલની પાસે નહેરમાં એક સ્વિફ્ટ કાર ખાબકી જતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ડિંડોલી ફાયર સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જેમણે પાણીમાં પડેલી કારમાં ફસાયેલી એક જ પરિવારની 3 મહિલા સહિત 5 લોકોને બહાર કાઢ્યા હતા. તપાસમાં ખાન પરિવાર અંકલેશ્વરથી દમણ જઈ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા પોલીસે કારને કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. જીઆરડી જવાન હિમાંશુ વિષ્ણુભાઈ વર્માએ જણાવ્યું હતું કે લગભગ 1 કલાક 45 મિનિટ સુધી આખો પરિવાર મોઢું પાણી ઉપર કરીને તરી રહ્યો હોય બચી ગયો, નહીતર અનહોની પાકી હતી. ફાયરની કામગીરીને સલામ. એક એક કરીને જે રીતે નહેરના પાણીના વહેણમાંથી આખા પરિવારને બહાર કાઢ્યો એ તો જાણે કોઈ ફિલ્મનો હીરો શોટ આપતો હોય તેવા દ્રશ્યો હતા. 2 દીકરી 1 દીકરી અને 1 મહિલા તથા પુરુષ સહિતને બચાવવામાં ડિંડોલી ફાયરની ખૂબ જ સારી કામગીરી હતી. ઘટના લગભગ 12:30 વાગ્યાની હતી એમ કહેતા હિમાંશુ વિષ્ણુભાઈ વર્માએ કહ્યું હતું કે એક રાહદારી દોડીને બોલાવવા આવ્યો હતો. અમે પેટ્રોલિંગ પર હતા, એક કાર ધડાકા સાથે નહેરમાં ખાબકી છે. મુસાફરોમાં બાળકો અને મહિલાઓ ચીચીયારીઓ પાડી રહ્યા છે. અમે દોડીને ગયા તો અંધારામાં બચાવો બચાવવાની બૂમો સંભળાઈ રહી હતી. તમામ નહેરના પાણીના વહેણમાં તણાઈ જવાના ડર વચ્ચે માથું પાણી ઉપર કરી કાર પકડીને મદદની બૂમ પાડી રહ્યા હતા. ફાયર અને પોલીસને જાણ કર્યા બાદ 2 લોકોની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કારમાંથી બહાર કાઢ્યા બાદ પાણીના વધુ પડતા વહેણમાં તણાઈ જવાનો પણ ડર લાગતો હતો, એટલે ફાયરની રાહ જોઈ અને ફાયર આવ્યા બાદ તમામને જવાનોએ બહાર કાઢ્યા છે. ઇજાગ્રસ્તમાં અઝીમ ખાન ઉંમર વર્ષ 50, સુમૈયા ખાન ઉંમર વર્ષ 42, શ્વેતા ખાન ઉંમર વર્ષ 21, આલિયા ખાન ઉંમર વર્ષ 21 અને ફાહિમ ખાન ઉંમર વર્ષ 18નો સમાવેશ થાય છે. હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડિવિઝન ફાયર ઓફિસર, લિમ્બેડ ઝોન. ગઈકાલે રાત્રે અંકલેશ્વર તરફથી બોમ્બે તરફ એક સ્વિફ્ટ કાર જઈ રહી હતી. ત્યાં ચલખાર નજીક ડ્રાઈવરને સર્વિસ રોડ લાગતા કેનાલની અંદર ગાડી ખાબકી ગયેલ, તો એ મોટી કેનાલની અંદર ગાડી ખાબકતાની સાથે જ રાજકોટ એના ગાડીની અંદર પાણી આવી ગયેલ અને 5 વ્યક્તિને ફસાઈ જવા પામેલ. ત્યારબાદ 1:45 વાગ્યાના ગાળામાં જે ઘટના બની હતી, ત્યારબાદ સુરત ફાયર બ્રિગેડને 2:15 ના ગાળામાં બચાવનો કોલ મળેલ. ઘટનાસ્થળે ડિંડોલી ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર ફાલ્ગુન ગઢવી અને અમને ટીમ સાથે ઘટનાસ્થળે ચલથાણ નેરમાં પહોંચી અને વારાફરતી 5 માણસોને જે કારની પર બેઠેલા હતા એમને દોરડા અને રસ્તા વડે બહાર કરવામાં આવેલ અને વારાફરતી પાછી 5 વ્યક્તિને સહી સલામત બહાર કરવામાં આવેલ. ત્યારબાદ જાણવા મળેલ કે અંકલેશ્વરથી એ લોકો દમણ જતા હતા અને દમણના રહેવાસી હતા અને વ્યવસ્થિત રીતે પાછી 5 માણસોને બચાવી લેવામાં આવેલ છે.
ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। मांगरोल तालुकाना पालोद गामनी सीमा आवेला कीम चार रस्ता विस्तारमां आवेली झमझम रेसिडेंसीमां बे सगीरोए राष्ट्रीय ध्वजने फाड़ी तेनो वीडियो बनावी सोमवारना रोज वायरल कर्यो हतो। जे वीडियो वायरल थता हरकतमां आवेली कोसंबा पुलिसे राष्ट्र ध्वजने फाड़नार अने तेनो वीडियो उतारनार बन्ने सगीरोने झड़पी पाड़वामां आव्या हता, परंतु आ गंभीर घटनामां कड़क कार्यवाही करवानी जग्याए बन्ने सगीरोना माता पिताने बोलावी માત્ર ઠપકો આપી સંતોષ માન્યો હતો। માંગરોળ તાલુકાના પાલોદ ગામ અધવિસ્તારમાં કિમચારસા પાસે આવેલ ઝમઝમ રેસિડેન્સીના આવેલી એક દુકાનમાં બે સગીરોએ ભારતનો રાષ્ટ્રધ્વજને ફાડી તેનો વિડીયો ઉતારી આ વિડીયો વાયરલ કર્યો હતો। આ વિડીયો વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। આ અંગેની જાણ કોસંબા પોલીસે થતા પોલીસે આ બંને સગીરોને ઝડપી પાડ્યા હતા, પરંતુ બંને સગીરો હોય જે અંગેની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી પીઆઈ બી કે ખાચરે તેમના માતા પિતાને બોલાવી આ અંગે ઠપકો આપી રવાના કર્યા હતા। ब्यूरो रिपोर्ट एलके स्टार न्यूज सूरत। तो आता अत्यार सुधीना समाचारों बधु समाचारों माटे जोता रहेशो एलके स्टार न्यूज चैनल ना समाचारों। नमस्कार।